પોરબંદરમાં પર્યાવરણ પ્રેમીઓ અને સંસ્થાઓ દ્વારા સમયાંતરે વૃક્ષારોપણ અને તેમના જતન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે પોરબંદરના એક વૃક્ષ પ્રેમી યુવાને પોતાના ઘર આંગણે બગીચો બનાવ્યો છે અનેક પ્રકારના ફળના વૃક્ષોની સાથે અલગ અલગ પ્રકારના ફૂલોનું પણ વાવેતર કર્યું છે આ યુવાન વૃક્ષોનું જતન નિયમિત કરે છે છાણીઓ ખાતર અને ધૂળ તેમજ માટી સમયાંતરે નાખે છે તેમજ ફૂલ અને ફળોના વૃક્ષ માટે સોડાએસ અને શેમ્પુનો ઉપયોગ કરે છે પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા અને મિકેનિકલનો વ્યવસાય કરતા દીપેનભાઈ ગોરેસરા નામના યુવાને નાનપણથી વૃક્ષ પ્રત્યેનો પ્રેમ આથી તેમણે પોતાના વિશાળ ઘર આંગણા બગીચો બનાવ્યો છે દીપેનભાઈના ઘરનું આંગણું નંદવંદન હોય તેવી અનુભૂતિ જોવા મળે છે ઘર આંગણે કેસર અને દેશી આંબાની સાથે જામફળ સીતાફળ ચીકુ નાળિયેરી સફરજન કેલિફોર્નિયા બદામ લાલ જાંબુ સફેદ જાંબુ અને સફેદ રાણ લીંબુ સહિતના ફળોનો ઝાસ આવેલા છે તો ફૂલમાં ચંપો મોગરા અને તિલક તુલસી સહિતના ફૂલનું છોડનું વાવેતર કર્યું છે છેલ્લા પચીસ વર્ષથી દીપિનભાઈ પોતાના ઘર આંગણે વૃક્ષોનું વાવેતર કર્યું છે મારા મારા ઘરે છે ને આંબા છે ચીકુ છે જામફળ છે સીતાફળ છે લાલ સીતાફળ છે બી વગરના સીતાફળ છે જામ સફેદ જાંબુ છે લાલ જાંબુ છે કા સફેદ રાવણા છે કમરક છે ફાલસા છે પછી હરગુઓ છે કેળા છે જામફળ છે અને ઘણી બધી વેરાયટીના અલગ અલગ કેસર છે દેશી છે એ રીતે આંબા ઘણી બધી જાતના છે પછી ફૂલઝાડમાં જાસૂદ ઘણી બધી જાતના છે એ નીલમણી છે સેન્ડ પેપર વાઇન છે પછી મોતીવેલ છે આ બધા આ આ રીતના ફૂલ ઝાડ છે મને આ ઝાડ પ્રત્યે નાનપણથી આજે લગભગ છવ્વીસ સિતવીસ વર્ષ પહેલાં જે મેં વાવેલા આંબા છે એ હજી હાલ મારા ઘરે હયાત છે જતન કરવામાં જો જમીનમાં કોઈ ઝાડ હોય તો એને ચાર પાંચ દિવસે એક વખત પાણી આપો તો હાલે અને જો કુંડામાં હોય તો એક કે બે દિવસે પાણી આપવું પડે અને કુંડામાં હોય તો એને થોડુંક ખાતરની માત્રા પણ દર મહિને આપવું પડે અને જમીનમાં જે ઝાડ છે એને છ મહિને એક વખત પાણી એટલે ખાતર આપીએ છ મહિને એક વખત વર્ષમાં બે વખત છાણીયું ખાતર આપીએ તો એને વધુ પોષણ મળે એમ રોગ ખાસ કરીને જો બીજા કોઈ રોગ તો લગભગ આવતા નથી એક મીલીબાગ એક એવો રોગ છે કે એ ફૂલ ઝાડમાં વધારે આવે છે અને અમુક ફળના ઝાડમાં પણ આવે છે મીલીબાગ એટલે સફેદ જાતની ફૂંગી જેવું હોય ગુલાબ છે પોપિયા છે એમાં બહુ બહુ વધુ પ્રમાણમાં આવે એમ જાસૂદ છે એમાં બહુ વધુ આવે એમ તો એના નિયંત્રણ માટે છે ને એક લિટર પાણી લેવાનું એમાં એક ચમચી નીરમા કે સર્ફ કે કોઈપણ જાતનો કપડા ધોવાનો પાવડર અને એમાં આપણું જે શેમ્પુની પડીકી આવે ને રૂપિયાવાળી એ અડધી પડીકી આ રીતનો એક લીટરમાં બનાવી અને એનો છંટકાવ કરો એટલે દહ જ મિનિટમાં મિલીબાગ મૃત્યુ પામે અને તેમના જતન માટે દિપેનભાઈ ગોયસરાએ એવું જણાવ્યું કે જમીનમાં જે વૃક્ષો છે તે નિયમિત પાણીની ખાસ જરૂરિયાત રહેતી નથી પણ કુંડામાં રહેલા ફૂલ છોડને એકાંતરા પાણી આપવું પડે છે છે ખાતર નાખવામાં આવે ફૂલ છોડ અને ફળના જલમાં મીલી બગસરાનો રોગ આવે ત્યારે તેમાં સોડાઈસ પાવડર અને શેમ્પુ પાણીમાં મિક્સ કરી અને તેમનો છંટકાવ કરવામાં આવે છે તેનો છંટકાવ કરવાથી રોગનો નાશ થાય છે પોરબંદરના યુવાને પોતાના ઘર આંગણે ફૂલ છોડ અને વૃક્ષોનું વાવેતર કરી અને રળિયામણું બનાવ્યું છે